God. જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે સિદ્ધાર્થનગરમાં મોટા ભાઈએ નાના ભાઈ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સૌજી ઉર્ફે કાના તેજાભાઈ સાગઠિયા તેના મકાનમાં તેના માતા અને નાના ભાઈ શૈલેષ તેજાભાઈ સાગઠિયાને રહેવા દેતા ન હોય આ મુદ્દે પરિવારમાં કલેશ હતો. દરમિયાન શૈલેષ ઘર પાસે આવતા સૌજીએ બોલાચાલી કરી છરીના ત્રણ ખા ઝીકી દેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ શૈલેષને હોસ્પિટલ ખસેડાયો હતો. આરોપી સૌજી વિરુદ્ધ હત્યા પ્રયાસના ગુના સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આજે ધ્રોળ માર્કેટિંગ યાર્ડ પાસે એક સેન્ટ્રો કાર ટ્રકના પાછળના ભાગે અથડાતા કારનો બુકડો ભૂલી ગયો હતો. સ્થાનિકો દ્વારા કાર સવાર ઇજાગ્રસ્તોને જામનગર ખસેડાયા હતા. આ ભયંકર અકસ્માતમાં કાર સવાર નરોત્તમભાઈ ભગવાનજીભાઈ કાનાણી, સુધાબેન મનસુખભાઈ કાનાણી, નિર્મળભાઈ મનસુખભાઈ કાનાણી તથા મનસુખભાઈ કાનાણીનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતને પગલે જામનગર રાજકોટ હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ પાસે એક છકડો રિક્ષા પલટી જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તથા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ચૂંટણી પ્રચાર અર્થે યાત્રાધામ દ્વારકા આવી પહોંચ્યા હતા. તેમણે દ્વારકાના જગત મંદિરે રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી શીશ ઝુકાવી પાદુકા પૂજનનો લાભ લીધો હતો. સાંસદ પૂનમબેન માડમ દ્વારા યોગી આદિત્યનાથનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું ડૉક્ટર સૌરભ પારધી, કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જામનગર. મિત્રો, હું આપ સૌને અપીલ કરવા માગું છું કે આવનાર 1 તારીખે આપણે વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ જામનગર જિલ્લામાં યોજવા જઈ રહી છે. આમાં આપણે 1287 બૂથો ઉપર બધી વ્યવસ્થાઓ જે છે આપણે કરી રહ્યા છીએ અને મારા તમામ યંગ વોટર્સ અને બધા જ વોટર્સને અપીલ છે કે આપ ખૂબ સંખ્યામાં પોતાના ઘરેથી નીકળીને નજીકના સ્ટેશન ઉપર તમારા પોલિંગ બૂથ ઉપર જઈને તમારું મતાધિકારનો પ્રયોગ કરો. એ આપણા માટે એક અવસર છે અને એ જે લોકશાહીમાં જોડાવા માટેનો આ અવસર છે એનો આપ લાભ ઝડપી લો. 1 તારીખે યોજનાર જે વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ બાબતે જામનગરની બધા જ બૂથો ઉપર જે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આપણા જે ઈવીએમ મશીન્સ તૈયાર કરવાની કામગીરી પૂરી થઈ ગઈ છે. જે પોલિંગ સ્ટાફનું રેન્ડમાઇઝેશન થઈ ગયું છે અને એમની જે તાલીમ છે એ આવતા 2-4 દિવસમાં તાલીમો પૂરી કરી લેવામાં આવશે. આ વખતે આપણે યુવા મતદારો માટે અલગ અલગ વ્યવસ્થાઓ આપણે રાખી છે. મોડલ પોલિંગ બૂથની આપણે નિર્માણ કર્યું છે. મહિલાઓ માટેના અલગ બૂથો, પછી PWD અને જે પર્સન વિથ ડિસેબિલિટીઝ દિવ્યાંગજનો છે અને 80 વર્ષ ઉપરની જે વયોવૃદ્ધ મતદાતાઓ છે એમના માટે પણ મતદાર મથક ઉપર આપણે સ્પેશિયલ અરેન્જમેન્ટ્સ કર્યું છે. સાથે સાથે જે અમુક વોટર્સ જે લોકો મતદાન મથક સુધી નથી આવી શકતા એવા લોકો માટે આપણે પોસ્ટલ બેલેટનું પણ આયોજન આ વખતે કર્યું હતું. મિત્રો, ચૂંટણીના વખતે કોઈ પણ ધાકધમકી કે કોઈ લોભ પ્રલોભન કોઈને ના અપાય એના માટે અમારી જે એક્સપેન્ડિચર મોનિટરિંગની જે ટીમ છે એ 24 કલાક કાર્યરત છે અને દરેક જગ્યા ઉપર એ ટીમો આપણને જોવા મળશે. સાથે આપને હું અપીલ પણ કરું છું કે આવી કોઈ પણ બાબત આપના ધ્યાન ઉપર આવે તો આપ સીવિજિલ એપ પોતાના મોબાઈલ ઉપર ડાઉનલોડ કરીને એની માહિતી અમને આપી શકો છો કે 1950 એ જે હેલ્પલાઇન છે એના ઉપર પણ આપ કોઈ પણ કમ્પ્લેન્ટ હોય તો એ કમ્પ્લેન્ટ આપ કરી શકો છો. સિક્યુરિટી બાબતે પણ જે બધી જ અરેન્જમેન્ટ્સ છે પોલીસ તંત્ર તરફથી અને થઈ ગયું છે. ઇલેક્શનની બધી તૈયારીઓ ઉપર ચાંપતી નજર રાખવા માટે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે અપોઇન્ટેડ ઓબ્ઝર્વર છે એ પણ જિલ્લામાં કાર્યરત છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.